નમસ્તે બાળ મિત્રો, આપની શાળામાં સ્વાગત છે. ચાલો આજે ધોરણ બીજામાં વિષય છે ગણિત ગમન પાઠ્ય. એમાં વિષય પૂછ્યા છે પાઠ 4 10 10 ની ગણતરી કરો. ચાલો આજે આપણે થોડુંક બેઝિક લઈ લઈએ કે 10 10 ની ગણતરી કરતા પહેલા આપણે શીખી લઈએ. હવે એમાં પેજ નંબર 24 ઉપર આપણે સરસ મજાની વાર્તા જેવું કીધું છે, પિલ્લુ અને ચાલા શિયાળ. તેના વિશે માહિતી લઈએ પછી આપણે થોડું વિવિધનું જોઈએ. હવે શું કીધું છે કે ચીકલું ખેતરના ખેતરમાં ઘણા પિલ્લુ હતા. ખેતરના જે છે ટીકલું એનું નામ શું હતું? ટીકલું છે. મેં એક તમને ચિત્ર આપ્યું છે એનું નામ ટીકલું હતું. એ ખેડૂતના ખેતરમાં ઘણા પિલ્લુ હતા. એક દિવસ ચાલાક શિયાળે નટખટ પિલ્લુઓને આજુબાજુ રમતા જોયા. હવે આ પિલ્લુ રમતા હતા ખેતરમાં, અચાનક શિયાળ આવ્યો, તેને શું કર્યું? એ પિલ્લુને આજુબાજુને રમતા જોયા. તે દિવસથી પિલ્લુઓને રોજ ચોરી થવા લાગી અને ખાવા લાગ્યો. કોણ ખાવા લાગ્યું હતું? તો કે છે શિયાળ. પિલ્લુને તેની જાણ થઈ અને તેને શિયાળને પૂછ્યું. શું કહ્યું? જ્યારે પિલ્લુ ખેડૂત હતી તેને જાણ થઈ કે શિયાળ રોજ મારા પિલ્લુને ખાઈ જાય છે. તો એને શું કર્યું? તેને શિયાળને પૂછ્યું. એ તું મારા પિલ્લુ ખાય છે? શું કીધું? એ તું મારા પિલ્લુ ખાય છે. કોણ બોલે છે? તો કે છે ટીકલું. કોને કહે છે? તો કે છે શિયાળ. શિયાળ કહે, ના દોસ્ત, હું તારો મિત્ર છું, તો હું કેવી રીતે તારા પિલ્લુ ખાઉં? શિયાળ ખોટું બોલ્યો. શું કીધું? કે ના દોસ્ત, હું તારો મિત્ર છું, તો તારા પિલ્લુને કેવી રીતના ખાવું? તો પિલ્લુએ રોજ સવાર અને સાંજ પિલ્લુઓને ગણવાનું વિચાર્યું. પરંતુ પિલ્લુઓ અહીં તહીં ફરવા હતા. શું કર્યું? કે એને કહ્યું પિલ્લુને કે હું રોજ સવારે અને સાંજે પિલ્લુને ગણી લઉં. પણ પિલ્લુઓ તો આડા ને સવડા ગમે ત્યાં ફરતા હતા. હું 10 પિલ્લુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ. પછી જો એક પણ પિલ્લું ઓછું થશે તો હું શિયાળને ઠપકો આપીશ. હવે પિલ્લુએ શું વિચાર્યું? કે હું એક બોક્સ લઈશ. બોક્સમાં હું શું કરીશ? બધા પિલ્લુઓને 10-10 પિલ્લુ એક બોક્સમાં, બીજા 10 બીજા બોક્સમાં, એવી રીતના બધા પિલ્લુ ભરીશ અને પછી ગણીશ કે કેટલા ઓછા થયા. જો ઓછા થયા હશે તો હું શિયાળને ઠપકો આપીશ. તો આપણે એ સમજીએ કે આ છે આપણે એમાં આપણે 10 પિલ્લુ ભરી દઈએ. 4, 5, 6, 7, 8, 9 અને 10 તેવી રીતના બીજા બોક્સમાં એને ભરી દઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતના કેટલા થશે? આપણે 50 કરીએ. બધાના 10-10 આપણે ભરી દઈએ. 6, 7, 8, 9 અને 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 હવે પિલ્લુ શું કહે? રોજ આ બધા બોક્સમાં પિલ્લુઓને ગણે. હવે શિયાળ આવે છે, શું કરે છે? એમાંથી એક બોક્સમાં 3 પિલ્લુ ખાય છે. 3 પિલ્લુ ખાય છે તો પાછળ કેટલા વધશે? તો કહીએ 1, 2, 3, 4, 5, 6 અને 7 કેટલા વધે છે? 7. તો 10 છે, 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 પછી આપણે 7 ગણીએ. 41, 42, 43, 44, 45, 46 ને 47. તો કુલ કેટલા રહ્યા? પિલ્લુ પાસે કેટલા રહ્યા? પિલ્લુ તો કે છે 37 પિલ્લુ રહ્યા. તો એમાંથી 3 ઘટી ગયા, તો ઓછા થઈ ગયા. તો હવે પિલ્લુએ શું વિચાર્યું? કે હા, શિયાળ મારા ખાઈ જાય છે, તો અમારા
છે તો તે પછી સિયાળને ઠપકો આપે છે।